तो वलसाड जिल्लामां बपोर बाद छूटोछवायो वरसाद नोंधायो हतो अने आ साथे वलसाडनी जो वात करवामां आवे तो वातावरणमां पलटो पण आव्यो हतो। ત્યારે વલસાડની જો વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં બપોર બાદ છૂટોછવાયો વરસાદ નોંધાયો અને આ સાથે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભિલાડના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। આ સાથે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી ઓછી હતી। हाल तो बपोर बाद वातावरण में पलटो आयो धोधमार वरसाद वलसाड में थी रो के विस्तारों में धोधमार वरसाद वरसियो। आत करिए तो वलसाड वातावरण में पलटो आयो प्रमाण हवामान विभाग द्वारा आगाही करती प्रमाण वलसाड में हाल तो वरसाद थी रो तो वलसाड थी सीधा संवाददाता भरत जोड़ाई गया छे। भरत हाल वलसाड नी बात करवामां आवे वातावरण में पलटो आव्यो छे, हाल त्यां केवो माहोल? जी बिल्कुल मित्तल, जे रीतना हवामान विभागे आगाही करी छे आगाही मुजब आज सवारथी जिल्लामां वादळछायुं वातावरण हतुं। वादळछाये वातावरण वच्चे सवारथी बपोर सुधी जिल्लाना केटलाक विस्तारोमां छूटोछवायो वरसाद वरस्यो हतो। जो के बपोर बाद अचानक ज वातावरणमां पलटो आव्यो हतो अने जिल्लाना लगभग तमाम तालुकाओमां काळा डिबांग वादळो छवाया हता अने काळा डिबांग वादळो वच्चे धोधमार वरसाद वरस्यो हतो। सौथी वधु वरसाद वलसाडना वापी अने भिलाड आसपासना विस्तारमां वरस्यो हतो, ज्यां आगळ बपोरे मात्र 2 થી 2.5 કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। આથી થોડા સમયમાં ભારે વરસાદને કારણે વાપીના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા, તો વાપીનું જે રેલવે ગરનાળું છે ત્યાં આગળ પણ પાણી ભરાઈ ગયું હતું, જેને કારણે થોડા સમય સુધી વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો। પરિણામે વાપીના જે અન્ય વિસ્તારો છે અને અન્ય જે બ્રિજ છે તેના પર ટ્રાફિકનું ભારણ વધ્યું હતું, આથી ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વાપીની સાથે વલસાડ, પારડી, ઉમરગામ સહિતનો વિસ્તાર છે ત્યાં આગળ પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। બપોર બાદ જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું, પરંતુ આ વરસેલો વરસાદ છે જિલ્લાના મુખ્ય પાક ડાંગરને ખૂબ જ અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે। સાથે જ હવામાન વિભાગે હજુ પણ આગામી સમયમાં વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, આથી વલસાડનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે। પરંતુ જે રીતના વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ અત્યારે જે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે એને કારણે અત્યારે ગણેશ પંડાલોમાં અને આયોજકોમાં છે ચિંતાનો માહોલ છે, પરંતુ વરસી રહેલા વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં છે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી છે। મિત્તલ જી બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ। તો વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, હાલ વલસાડની જો વાત કરવામાં આવે તો વલસાડમાં હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી, જિલ્લામાં બપોર બાદ હાલ તો છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ માત્ર એટલા વરસાદમાં નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને આ સાથે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી, વાહન ચાલકો પણ ફસાયા હતા। તો વલસાડ જિલ્લામાં બપોર બાદ જે છૂટોછવાયો વરસાદ નોંધાયો છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે। વાદળછાયું વાતાવરણ વચ્ચે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, જો કે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો। ભિલાડ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે થોડા સમયમાં આજ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા। બપોરે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી, આથી દિવસે પણ વાહન ચાલકોને લાઇટોનો સહારો લેવાની ફરજ પડી હતી। આગાહી પ્રમાણે આજે પણ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વલસાડ જિલ્લાના ભિલાડનો આ વિસ્તાર છે, આ ભિલાડ વિસ્તારમાં અત્યારે જોઈ શકો છો બપોરે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અહીંયા ભિલાડ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। દિવસે પણ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હતું, વિઝિબિલિટી ઓછી થતાં દિવસે પણ વાહન ચાલકોએ
લાઇટનો સહારો લેવો પડ્યો હતો. આ રીતે વલસાડ જિલ્લામાં આગામી સમયમાં પણ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. એના કારણે વલસાડ જિલ્લાની સહિત અત્યારે વલસાડ જિલ્લાના ભીલાડ, સંઘપ્રદેશ, દમણ અને દાદરનગર હવેલીમાં પણ વરસાદી માહોલ છવાયો છે. આગામી સમયમાં પણ આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. એને કારણે વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ પર છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, ભીલાડ, વલસાડ. તો આ જ પ્રમાણે વાત કરવામાં આવે વલસાડની, વલસાડમાં જે પ્રમાણે વરસાદ નોંધાયો છે, ખેડામાં પણ હાલ વરસાદી માહોલ જામેલો છે. ખેડાની જો વાત કરવામાં આવે તો છૂટોછવાયો વરસાદ નોંધાયો છે, જેથી વાહન ચાલકોને પણ પરેશાની થઈ રહી છે. ખેડાની જો વાત કરીએ, ખંભાત, કરમસદ, વિદ્યાનગરમાં વરસાદી ઝાપટા પડ્યા અને આ સાથે જે વરસાદ નોંધાયો છે, રાહદારીઓને પણ મુશ્કેલી પડી હતી. ખેડાના કરમસદમાં વરસાદી માહોલ જામેલો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરાઈ હતી અને આ જ આગાહી પ્રમાણે ખેડામાં પણ વરસાદી માહોલ જામેલો છે. ખેડાના કરમસદમાં વરસાદી જ માહોલ જામેલો છે, જેથી સ્થાનિકોને પણ મુશ્કેલી પડી હતી. વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો અને ખેડામાં હાલ તો વરસાદી વાતાવરણ છવાયેલું છે. ખેડાની જ વાત કરવામાં આવે, વરસાદ નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. તો દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી જોવા મળી. લીમખેડામાં વરસાદ વરસ્યો, લાંબા વિરામ બાદ વરસાદ થઈ રહ્યો છે. લીમખેડા નગર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આ સાથે જો વાત કરીએ દાહોદની, વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત મળી છે. પંચમહાલમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં અસહ્ય ઉકળાટ અને ગરમીનું વાતાવરણ છવાયેલું છે. તો પંચમહાલવાસીઓ ગરમીથી ત્રસ્ત બન્યા હતા. વરસાદનું આગમન થતાં ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં પણ હાલ તો ખુશીનો માહોલ છે. નવસારીમાં પણ આ જ માહોલ છે. નવસારીના ચીખલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. બપોર બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, અચાનક વરસાદ વરસતા ગણેશ આયોજકો ચિંતામાં મુકાયા. તો નવસારીથી સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે. ભાવિન, નવસારીની વાત કરીએ તો ચીખલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદ થઈ રહ્યો છે, કેવો છે ત્યાંનો માહોલ? ચોક્કસથી મિત્તલ, જો વરસાદને લઈને વાત કરવામાં આવે તો લાંબા સમયના વિરામ બાદ નવસારી જિલ્લામાં ફરી વરસાદી માહોલ બન્યો છે. બે દિવસ પહેલા પણ આ જ રીતના વરસાદી માહોલ બન્યો હતો અને ફરી આજે વરસાદી માહોલ બનતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે રાહત છે, પરંતુ જે આ ગણેશ પંડાલોના જે આયોજકો છે એના માથે એક ચિંતા વધારી છે. એટલા માટે કે બીજી બાજુ આવતીકાલે જે રીતના ગણેશ વિસર્જન છે અને જે તમામ વ્યવસ્થાઓ આજે પંડાલના જે આયોજકો કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર ગાજવીજ સાથે વરસાદ હાલ શરૂ થઈ ચુક્યો છે, એના કારણે ચિંતાઓ વધી છે. મિત્તલ, નવસારી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 80-85% જેટલો વરસાદ વરસી ચુક્યો છે. એટલે કે આ વર્ષે નવસારી જિલ્લામાં પાણીની કોઈ પણ પ્રકારની સમસ્યા રહેશે નહીં એવા હાલ જે સંકેતો છે એ મળી રહ્યા છે. અને નવસારી જિલ્લામાં જો વાત કરે તો આજે વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ હતો, પરંતુ બપોર બાદ જે કડાકા વીજ કડાકા સાથે વરસાદ શરૂ થઈ ચુક્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જે આયોજકો જે છે ગણેશ પંડાલોના એમના માથે પણ ચિંતા વધી છે અને બીજી બાજુ આ વરસાદથી ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે. મિત્તલ, બિલકુલ. અને આ સાથે જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા નવસારીમાં હજુ વધુ વરસાદ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોક્કસ મિત્તલ, જે રીતના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સાથે નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. એને અનુલક્ષીને જો વાત કરવામાં આવે તો વરસાદી માહોલ બની ચુક્યો છે અને કાળા દિબાંગ વાદળોથી નવસારી જિલ્લો ઘેરાઈ ચુક્યો છે હાલ અને વરસાદ વરસી રહ્યો છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ.
तो सुरेन्द्रनगर जिल्लाना धांगध्रा शहेरमां पण धोधमार वरसाद नोंधायो। अचानक वातावरणमां पलटो आवता गाजवीज साथे वरसाद शरू थयो छे। सुरेन्द्रनगर जिल्लामां कपासनुं वावेतर वधु प्रमाणमां करवामां आवे छे, त्यारे वरसाद आवता कपासना पाकने पण नुकसान जवानी भीती छे। गाजवीज साथे वरसाद वरसता खेडूतोनी चिंता वधी छे। धांगध्रा शहेरना राजकमल चौक, शक्तिपीठ, मार्केट चौक सहितना विस्तारोमां पण वरसाद नोंधायो।